વડોદરામાં ફરી એકવાર જૂથ અથડામણની ઘટના બની છે, જેનું કારણ બન્યું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ. એક દુકાનદારે ઇન્સ્ટા લાઈવ કર્યું, જેમાં બીભત્સ કોમેન્ટ કરાઈ અને પછી શરૂ થયો સંગ્રામ. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અવારનવાર ધાર્મિક લાગણીઓ દુભાવવાને કારણે જૂથ અથડામણની ઘટનાઓ બનતી હોય છે, ત્યારે ફરી એકવાર વડોદરામાં જૂથ અથડામણની ઘટના બની છે. ઘટનાની વિસ્તારથી વાત કરીએ તો મોબાઈલ શોપના એક યુવકે ઇન્સ્ટાગ્રામ લાઈવ કર્યું હતું, જેમાં પાદરાના શહીદ પટેલે ભગવાન શ્રીરામ પર અભદ્ર ટિપ્પણી કરી અને મામલો ગરમાયો. ભગવાન શ્રીરામ ઉપર આ પ્રકારની અભદ્ર ટિપ્પણી કરાતા અન્ય કોમના લોકોની લાગણી દુભાઈ હતી. ઇન્સ્ટાગ્રામ પર ધાર્મિક લાગણી દુભાય તેવી કોમેન્ટ બાબતે કેટલાક યુવાનો વડોદરાના નવાપુરા પોલીસ સ્ટેશન બહાર એકત્ર થયા હતા. આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. આ સમયે ખાટકીવાડની ગલીમાંથી અચાનક જ 150 લોકોનું ટોળું ધસી આવ્યું હતું, પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પથ્થરમારા સમયે વિરોધ કરી રહેલા યુવાનો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. પથ્થરમારામાં કેટલીક લારીઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. હિન્દુ સંગઠનના યુવાનોએ આક્ષેપ કર્યો હતો કે જે લોકો પથ્થરમારો કરીને ભાગી ગયા તેની સામે પોલીસ કાર્યવાહી નથી કરતી અને અમારી પર લાઠીચાર્જ કર્યો. જો કે પોલીસે ટોળાને કાબૂમાં લઈને મામલો થાળે પાડ્યો હતો. પથ્થરમારો કરનારા આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ ઘટનાને લઈને ઇન્સ્ટાગ્રામ લાઈવ કરનારા વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા જતીન પટેલે નવાપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તે ઇન્સ્ટા લાઈવ કરીને તેમના કસ્ટમરોને મોબાઈલની ઓફર જણાવીને જય શ્રીરામ કરી રહ્યો હતો. આ દરમિયાન સાહિત પટેલ 1717 નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી કોમેન્ટ કરીને ધાર્મિક લાગણી દુભાય તેવી બીભત્સ ગાળ લખી હતી, જેથી તેણે ખરાબ કમેન્ટવાળી પોસ્ટ તો ડિલીટ કરી દીધી હતી, પરંતુ તે કમેન્ટ કરનારની તેના ઘરે જઈને હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ તપાસ કરી, પણ તે ન મળતા તેની સાથે ફોન પર વાત થઈ અને મામલો વધુ બીચક્યો. ગાળાગાળી થઈ, પાદરામાં આવવાની ધમકી મળી. જો કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ હિન્દુ સંગઠનો દ્વારા મોડી રાત્રે નવાપુરા પોલીસ સ્ટેશનની બહાર જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા અને આરોપી શહીદ પટેલ જ્યાં સુધી હાજર નહીં થાય ત્યાં સુધી અહીંથી નહીં જઈએ તેવી ફરિયાદ પક્ષે જીત પકડી. આ દરમિયાન મોડી રાત્રે ખાટકીવાડની ગલીમાંથી 100 થી 150 લોકોનું ટોળું અચાનક પોલીસ સ્ટેશન પાસે આવી ચડ્યું હતું અને વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકો પર પથ્થરમારો શરૂ કર્યો હતો, જેમાં વિરોધ કરી રહેલા કેટલાક યુવાનો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે ટોળાને કાબૂમાં લઈને 100 થી 150 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધી છે. સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કર્યું છે અને આરોપીની શોધખોળ પણ શરૂ કરી દીધી છે. અહેવાલ માટે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો. તેમજ આ પ્રકારના અહેવાલ માટે નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.